मंगलवार रात्रि आश्रे 9:30 वगे आसपास आजूबाजू भावनगर जवा निकलेली बस में आग लगता ज एसी नु कम्प्रेशर धड़ाकाभेर फाट्यु हतु, जेने कारणे आग वधु विकराल बनी हती। बस में जमणी बाजू डबल सीट केबिन में बैठेला युगल मांथी युवक तो बहार निकली गयो हतो, परंतु महिला त्यां ज फसाई जता ते जीवती सळगी गई हती। बस में आग लाग्या पहेलाना सीसीटीवी सामे आव्या छे, जेमां बस झाटका मारीने बंद थया बाद लाश थयो हतो। બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતા જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો। એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે કતાર ગામથી બસ ભાવનગર જવા માટે 9 વાગે રવાના થઈ હતી। આ દરમિયાન બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ જતા બસમાંથી ધુમાડો નીકળ્યો હતો। હીરાબાગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી। બસમાં આગ લાગતા જ તમામ લોકો ઉતરી ગયા હતા, પરંતુ આ ઘટનામાં તાનિયાબેન બસમાંથી ઉતરી શક્યા ન હતા, જેથી તેઓ બસમાં આગના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। જેઓને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। આ મામલે અકસ્માત મોતનો ગુન્હો નોંધવામાં આવ્યો છે, તેમજ બસમાં કયા કારણોસર આગ લાગી તે માટે એફએસએલની મદદ પણ લેવાઈ છે, તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેક્ટરની સ્થળ નિરીક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। ભાવનગર જવા નીકળેલી લક્ઝરી બસમાં લક્ઝરી સેવાને કારણે જ શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે। આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો। બસમાં 1/2ની વ્યવસ્થાની સ્લીપિંગ એસીની વ્યવસ્થા હતી। જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા। એકાએક આગ લાગતા બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતામાં જ જીવતી સળગી ગઈ હતી। બસમાં મોબાઈલ ચાર્જિંગ માટેના યુનિટ્સ પણ આપેલા હતા, શક્યતા છે કે તેને કારણે પહેલા શોર્ટ સર્કિટ થયું અને પછી આગ લાગી હતી। આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું। આ બ્લાસ્ટ અને બસમાં સુવા માટે ગોઠવાયેલી ફોર્મની ગાદીના કારણે આગ વધુ વિકરાળ બની હતી। ડ્રાઈવરે જણાવ્યું હતું કે યોગી ચોક પાસેથી હું લક્ઝરી બસ લઈને જતો હતો, ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત જ બસ ઊભી રાખી હતી અને પાછળ જઈને ચેક કર્યું, એટલી વારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી। ગઈકાલે રાજધાની ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસ સુરતના કતારગામ ખાતેથી ભાવનગર જવા માટે રાત્રિના 9:01 વાગે રવાના થયેલી, 9:30 વાગે બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી। તે દરમિયાન બસમાં 12 જેટલા પેસેન્જર હતા। બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ જતા ગાડીની અંદરથી અચાનક ધુવાડો દેખાયેલો અને થોડી જ વારમાં અંદર બસમાં આગ લાગી જવાની શરૂઆત થયેલી। તો એ દરમિયાન ગાડીમાંના જે 12 જેટલા પેસેન્જર હતા અને ડ્રાઈવર અને કંડક્ટર મળીને બધા ઉતરવા માટેનો પ્રયત્ન કરેલો અને એમાંથી તમામ પેસેન્જરો એક મહિલા તાનિયાબેન નવલાણી સિવાયના બસમાંથી ઉતરી ગયેલા, પરંતુ આ તાનિયાબેન નવલાણી જે છે એ બસમાંથી ઉતરી નહીં શકેલા અને એ દરમિયાન બસમાં આગ એ અચાનક જ વધી ગયેલી અને આ તાનિયાબેન શરીરે બહુ દાઝી ગયેલા અને એમને 108 દ્વારા સ્વીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલા, પણ સારવાર દરમિયાન એમનું મોત થયેલું। તો આ તાનિયાબેનના મોત બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ જે આગનો બનાવ બન્યો છે, શું કારણે બનાવ બન્યો છે એ માટે એફએસએલની મદદ લેવામાં આવેલી છે, તેમજ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને આરટીઓ ઇન્સ્પેક્ટરની પણ સ્થળ નિરીક્ષણ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।